विद्यार्थी मित्रों, આજના આપણા આજે એનસીઈઆરટીના જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે જે અગાઉના અંકે આપણે જે અટકેલા હતા ખાસ કરીને તો એ અંક તરફ આપણે અત્યારે હવે આગળ વધી રહ્યા છીએ. તમને ખબર તો આપણે પેલા પરિવર્તનો બધા ચાલુ હતા આપણા જે ક્વેશ્ચન નંબર 8ના એમાં આપણે અંદાજિત 6-1 પરિવર્તનો જોયા હતા. હવે આપણે 7મા નંબરના પરિવર્તનથી ફરીથી પાછા આપણે આની શરૂઆત કરીએ છીએ. તમને જે આપવામાં આવેલું છે અને એ છે એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન, આવું તમને આપવામાં આવેલું છે. હવે તમે જુઓ, બહુ એનિલિનમાંથી તમારે પેરા બ્રોમો એનિલિન તમારે બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવી શકો છો? તો પહેલા તમારે એનિલિનનું શું કરવું પડશે? એસિટાઇલેશન કરવું પડશે. હજુ તમે એનિલિનનું એસિટાઇલેશન કરવા માંગો છો તો એસિટાઇલેશન કોની હાજરીમાં થશે? તો કે તમે કાં CH3CO2O લ્યો અથવા CH3COCl પણ તમે લઈ શકો છો, રાઈટ? આ જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહેવામાં આવે છે? એસિટાઇલેશન કહેવામાં આવશે. અને એનાથી તમને જે પ્રોડક્ટ મળે છે એ એસિટેનિલાઇડ મળશે. અને એ એસિટેનિલાઇડનું આપણે શું કરવું છે? તો કે બ્રોમિનેશન કરવું છે. જો તમે બ્રોમિનેશન કરશો તો અહીંયા તમને પેરા બ્રોમો, અહીંયા બ્રોમિની લોકોથી લખવાનો રહી ગયો છે, પેરા બ્રોમો એસિટેનિલાઇડ બનશે. આ તમારી મુખ્ય નિપજ છે પેરા બ્રોમો. હવે તમારે એનું શું કરવાનું છે? જલ વિભાજન કરવાનું છે. એટલે તમારો જે NHCOCH3 વાળો ગ્રુપ નીકળી અને NH2 આવી જશે એટલે પેરા બ્રોમો એનિલિન પ્રાપ્ત થશે. એવું જ એના પછીનું એક પરિવર્તન તમને આપવામાં આવેલું છે અને છે બેન્ઝેમાઇડ માંથી ટોલ્યુઇન બનાવવું છે. હવે બેન્ઝેમાઇડની તમારે બ્રોમિન જળ અને KOH સાથે તમારે પ્રક્રિયા કરવી છે. અને આ છે પ્રક્રિયા જે છે એને આપણે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહેવામાં આવે છે. એનાથી આપણને એનિલિન બનશે. અને આ એનિલિનનું આપણે શું કરવું છે? તો કે ડાયઝોટાઇઝેશન કરવું છે. ડાયઝોટાઇઝેશન આપણે NaNO2HCl ની હાજરીમાં 0-5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરતા તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો તમને ક્ષાર બનશે. પછી તમે H3PO2 એટલે કે હાઇપોફોસ્ફરસ એસિડ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો છો તો ઓકે, અને આપણે રિડક્શન પ્રક્રિયા કહેવાશે. આમ તો તમને યાદ આવે તો કોપરની હાજરીમાં આપણે આ પ્રક્રિયા જે છે એ કરતા હોઈએ છીએ એટલે બેન્ઝીન બનશે. અને પછી આપણે એનું ફ્રિડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન કરશું તો આપણને શું પ્રાપ્ત થશે? ટોલ્યુઇન પ્રાપ્ત થશે, બરાબર છે. નેક્સ્ટ એવું તમને આપેલું છે કે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે. એટલે તમે પહેલા એનિલિન અને બેન્ઝ એટલે કાર્બન તમારે વધારવાનો છે. તો તમે સૌથી પહેલા એનિલિનની પ્રક્રિયા તમે જે છે તમે બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું હોય તો તમે કેવી રીતે? તો જુઓ, આ જે બેન્ઝેમાઇડથી, એક મિનિટ, પહેલા હું તમને જસ્ટ એક વાત કરી દઉં, આ બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન બીજી એક રીતે પણ બનાવી શકાય. બેન્ઝેમાઇડમાંથી હું બેન્ઝોઇક એસિડમાં જાઉં અને બેન્ઝીનમાં જઈને પણ હું ટોલ્યુઇનમાં જઈ શકું છું. અત્યારે તો આ પાઠનો મેં રેફરન્સ તમને આપેલો છે. હવે તમે જુઓ, એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું હોય તો એનિલિનનું પહેલા તમે શું કરો? ડાયઝોટાઇઝેશન કરી નાખો, રાઈટ? તો ડાયઝોટાઇઝેશન તો આપણને બધાને ખબર જ છે કે આ રીતે તમે જ્યારે ડાયઝોટાઇઝેશન કરશો તો તમને શું મળશે? ડાયઝોનિયમ ક્ષાર બનશે. એનું તમે KCN, રાઈટ, એની હાજરીમાં સેન્ડ મેયર પ્રક્રિયા, એકચ્યુઅલી અહીંયા સેન્ડ મેયર પ્રક્રિયા તમે જ્યારે કરશો તો આ તમને સાઇનોબેન્ઝિન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ બનશે. પછી બેન્ઝોનાઇટ્રાઇલનું તમારે અહીંયા જે છે ને, અહીંયા શું કર્યું છે એ લોકો, એનું રિડક્શન કરી નાખ્યું છે. સરસ છે. એ રિડક્શનથી પણ તમે આ રીતે બેન્ઝાઇલેમાઇન જઈ શકો છો અને પછી નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી શકો છો. બીજો પણ એક રસ્તો છે, હું એક બીજો પણ રસ્તો તમને બતાવું છું કે હું અહીંથી છે ને બેન્ઝોઇક એસિડમાં પણ જઈ શકું છું. બેન્ઝોઇક એસિડમાં કેવી રીતે? તો કે આનું જલ વિભાજન કરીને, અને પછી અહીંથી પણ બેન્ઝાઇલ આલ્કોહોલમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તમે નિર્જલ ઇથરની હાજરીમાં તમે રિડક્શન કરીને પણ જઈ શકો છો. તો થોડાક પરિવર્તનો તમારા જે હતા એ આપણે જોયા. હવે તમને એવું આપે છે કે નીચેની પ્રક્રિયાઓમાં A, B અને C ના બંધારણો આપણે બતાવવાના છે. હવે તમે જુઓ, ઇથાઇલ આયોડાઇડ તો તમને આપેલું છે, એની NaCN સાથે પ્રક્રિયા કરાવીએ, રાઈટ? તો હવે હું તમને સીધા જ એને, તો તમને ખબર છે આયોડીનનું જે વિસ્થાપન છે એ સાયનાઇડ વડે થઈ જશે. હવે જો એ સાયનાઇડ વડે જે વિસ્થાપન જે છે એ તમને બતાવવામાં આવેલું છે કે તમારી પાસે CH3CH2I NaCN સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી NaI નીકળી જાય એટલે ઇથાઇલ સાયનાઇડ બનશે. એનું આપણે પાર્શિયલ એટલે કે આંશિક જળ વિભાજન કરવાથી પેલા એમાઇડમાં આવશે, એટલે કે 1-2-3 કાર્બન છે એટલે
एक मिनिट, एक बे कार्बन है, त्रण कार्बन है, प्रोपेनेमाइड बन सी। प्रोपेनेमाइड नो फरी होफमेन ब्रोमेमाइड प्रक्रिया करसू, शू करसू, होफमेन ब्रोमेमाइड जो तमे प्रक्रिया करसो तो तमने अहीं शू प्राप्त थशे, राइट, इथाइल एमाइन तमने जे छे ए प्राप्त थशे। तो इथाइल आयोडाइड नी प्रक्रिया प्रोपेन नाइट्राइल छे, अहीं तमने जे मळशे ए प्रोपेनेमाइड मळशे, अने प्रोपेनेमाइड माथी तमने शू प्राप्त थशे, प्रोपेनेमाइड नुं स्ट्रक्चर तमे बराबर समजी लेजो, CH2 आ CA3CH2CONH2 छे, अने पछी तमने अहीं इथाइल एमाइन जे छे ए प्राप्त थई जशे, राइट, क्लियर, फाइन। હવે નેક્સ્ટ તમને આપેલું છે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, એમાંથી તમારે કોપર સાયનેટ્સ પ્રક્રિયા કરતા તમને પેલા સાઇનો બેન્ઝીન બનશે અથવા બેન્ઝોનાઇટ્રલ પણ કહેવાય, એનું તમે જલ વિભાજન કરશો તો આ બેન્ઝોઇક એસિડ મળશે। એ બેન્ઝોઇક એસિડની એમોનિયા સાથે, આમ તો તમને ખબર તો બે સ્ટેપ આવે, એમોનિયા સાથે પેલા પ્રક્રિયા કરું ને તો પેલા C6H5COOH4 બને, અને પછી પાછી કરતા મને અહીંયા બેન્ઝેમાઇડ તમારી જે નિપજ છે એ પ્રાપ્ત થાય છે। આગળ વધીએ, એ જ પ્રમાણે તમને આપવામાં આવેલું છે ઇથાઇલ બ્રોમાઇડ, અને એની KCN સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે બ્રોમિનને બદલે કોણ આવી જશે, સાયનાઇડ આવી જશે, એટલે આ ઇથાઇલ સાયનાઇડ બનશે। આ ઇથાઇલ સાયનાઇડની તમે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો તો તમને મળશે CH3CH2CH2NH2 એટલે કે નોર્મલ પ્રોપાઇલ એમાઇન બનશે, અને એની તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો તમને ઇથેનોલ બનશે। એકચ્યુઅલી તમને ખબર તો અહીંયા પેલું યાદ આવે છે ને એન ડબલ બોન્ડ એન સી એલ આવે, પણ એ અસ્થાયી હોય છે કારણ કે અહીંયા એરોમેટિક રિંગ નથી એટલે સહસ્પંદન થતું નથી। નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન તમે કરો છો, આ રિડક્શનની પ્રક્રિયા આપણે આયન સ્ક્રેપ સાથે કરીએ છીએ, એનિલિન બનશે, એનું ડાયઝોડાઇઝેશન કરો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે, અને એમાં જસ્ટ H2OH+ થી તમે ફિનોલ પ્રાપ્ત થઈ શકે છે। એવી રીતે તમારે બનાવવું છે એસિટિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી આ તમને એસિટેમાઇડ અથવા ઇથેનેમાઇડ બને છે, પછી એનું હોફમેન પ્રક્રિયા, એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો આ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા છે, એમાં ડાયરેક્ટ મૂકી દીધું છે NaOBr, રાઈટ, તો મિથાઇલ એમાઇન એક કાર્બન ઘટી જશે, હવે એની NaNO2HCl સાથે પ્રક્રિયા કરશો એટલે NH2ને સામે શું આવી જશે, OH આવી જશે। નેક્સ્ટ તમને આપેલું છે નાઇટ્રોબેન્ઝીન, રાઈટ, તો નાઇટ્રોબેન્ઝીન તમે જયારે રિડક્શન કરાવો છો તો પેલા એનિલિન, એનું ડાયઝોડાઇઝેશન તમે જયારે HNO2 સાથે કરાવો છો તો ડાયઝોનિયમ સોલ્ટ, અને ફિનોલ સાથે તમે જયારે પ્રક્રિયા કરાવો છો, આ સંયુગ્મન પ્રક્રિયા એટલે કે કપલિંગ રિએક્શન છે, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન પ્રાપ્ત થશે। એના પછી એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે તમારી પાસે એક એરોમેટિક સંયોજન એ છે, રાઈટ, એટલે કે બેન્ઝોઇક એસિડ છે, એને જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી બી બને છે, એને બ્રોમિન KOH સાથે પ્રક્રિયા કરવાથી C6H7N અણુસૂત્ર ધરાવતું સંયોજન સી બને છે। તમે અહીંથી ઉપાડી લ્યો કે C6H7N આ હોય તો આમાં CO નાખી દો તો આ બને, એમાં બેન્ઝોઇક એસિડ છે તો બેન્ઝોઇક એસિડની જલીય NH3 સાથેની પ્રક્રિયાથી બેન્ઝેમાઇડ, અને એની બ્રોમિન KOH સાથેની પ્રક્રિયાથી તમને એનિલિન જે છે એ પ્રાપ્ત થતું હોય છે। એટલે કે આ રીતે તમે તમે એવું C6H ઘણી વખત શું થતું હોય કે C6H7N હોય તો એના ઉપરથી તમારે આઈડિયા એને લેવાનો આવશે, આ એનું મેઇન હિન્ટ છે જે તમે અહીંયા કહી શકો છો। 11 નંબરમાં તમને એવું આપેલું છે કે નીચેની પ્રક્રિયાઓને પૂર્ણ કરો, ઇથાઇલેમાઇન, ક્લોરોફોર્મ, આલ્કોહોલિક KOH, તો શું બનશે, આઈસોસાયનેટ બનશે, રાઈટ, આ ફિનાઇલ આઈસોસાયનેટ પ્લસ KCl અને પ્લસ પાણી છૂટા પડી જશે। બીજા નંબરમાં તમે જે જોવા જાઓ છો એમાં તમને આપેલું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H3PO2 સાથે આપણે કોપરની હાજરીમાં રિડક્શન કરતા તમે બેન્ઝીન પ્લસ N2 પ્લસ H3PO3HCl, એ તો આપણે બધાને ખબર જ છે। એનિલિનનું જો તમે સલ્ફોનેશન કરશો તો પહેલા એનિલિન બાયસલ્ફેટ, તમારું જે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, અને આપણે શું કહેવામાં આવશે, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, રાઈટ, હવે ઈ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટની પાછી આપણે આગળ પ્રક્રિયા કરતા સલ્ફાનિલિક એસિડ, પેરામિનો સલ્ફોનિક એસિડ અથવા સલ્ફાનિલિક એસિડ પણ તમને મળી શકે છે। નેક્સ્ટ તમને આપે છે BDCની ઇથેનોલ સાથેની પ્રક્રિયા છે, એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો આનું રિડક્શન પ્રક્રિયા થઈ છે એટલે તમને બેન્ઝીન પ્રાપ્ત થશે, પ્લસ એસિટાલ્ડિહાઇડ, પ્લસ N2 અને પ્લસ HCl છૂટા પડી જશે। એનિલિનનું બ્રોમિનેશન તમને કીધું છે, એક સાથે ત્રણ બ્રોમિન દાખલ થશે કારણ કે તમારો બ્રોમિન એક્વિયસ છે, જુઓ એટલે 2,4,6 ટ્રાયબ્રોમ એનિલિનના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થશે। પછી તમને આપે છે એનિલિનનું એસિટાઇલેશન કીધેલું છે, તો એનિલિનનું એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ પિરિડિનની હાજરીમાં તો
तो एसिटाइलेशन थी तमने अहीं एसिटेनिलाइड अथवा इनफिनाइल इथेनेमाइड जे छे ई तमने प्राप्त थशे। नेक्स्ट एवं कीधु बेन्जीन डायजोनियम क्लोराइड HBF4 साथ NaNO2 और कोपर की हाजरी में प्रक्रिया करता तमने अहीं नाइट्रोबेन्जीन प्लस अहीं BF3 और NaF एवं आवी जशे ने अहीं एक्चुअली एवं आवशे BF3 प्लस NaF आ छोटू पड़ी जाशे। नेक्स्ट तमने आप्युं छे के एरोमेटिक प्राथमिक एमाइन संयोजनों ने क्या एरोमेटिक ने शा माटे गेब्रियल थेलेमाइड सिंथेसिस थी बनावी शकाता नथी। हवे तमे जोशो ने तो पहेला तो गेब्रियल थेलेमाइड आखुं जे रिएक्शन अहींया बतायुं नथी पण मारा प्रमाणे SN2 थी थाय छे एटले एक केन्द्र अनुरागी विस्थापन प्रक्रिया छे SN2 प्रक्रिया छे। હવે તમે જયારે આની પ્રક્રિયા કરો ત્યારે શું થાય કે તમારી પાસે સપોઝ કે અત્યારે આ N- છે ઈ હવે જયારે જોડાતો હોય કોની સાથે જોડાય સપોઝ કે R સાથે જોડાય ત્યારે X અહીંયા નીકળી જશે રાઈટ આ SN2 વિધિથી થતું હોય અને અહીંયા X શું થઈ ગયો છે નીકળી ગયો છે તો તમને અહીંયા N આલ્કાઇલ થેલીમાઇડ તમારું આ જે સંયોજન જે છે એ પ્રાપ્ત થઈ ગયું। હવે તમે આ જે N થેલીમાઇડ જે છે એનું તમે જલ વિભાજન કરાવશો જલ વિભાજન રાઈટ H+ અને H2O ની હાજરીમાં તો તમને થેલિક એસિડ પ્રાપ્ત થતું હતું ને યાદ આવે તો અહીંયા શું હતું COOH અને COOH અને RNH2 શું થઈ જતું હતું છૂટું પડી જતું હતું અને RNH2 તમારો કેવો હતો પ્રાઇમરી એમાઇન હતો બરાબર। પણ હવે તમે અહીંયા જોશો તો આવી જ રીતે અહીંયા પ્રક્રિયામાં નહીં થાય કારણ કે એરાઇલ હેલાઇડ કોઈ દિવસ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી કારણ કે ક્લોરોબેન્ઝીનમાં જે એના સહસ્પંદન સૂત્રો જોશો તો એના ત્રણ સહસ્પંદન સૂત્રોમાં તમને ખબર તો ક્લોરિન અને કાર્બન છે દ્વિબંધની લાક્ષણિકતા છે એટલે ક્લોરિનને કાઢવો બહુ મુશ્કેલ છે એટલે લોકો આ પ્રક્રિયા કરી શકતા હોતા નથી। નેક્સ્ટ તમને એવું આપવામાં આવેલું છે જોશો તો એરોમેટિક અને એલિફેટિક પ્રાઇમરી એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તો એનિલિન BDC બનાવે આ જે છે એ આલ્કોહોલ બનાવે એકદમ સિમ્પલ પ્રક્રિયા જે છે એ આપણે બધાને ખબર જ છે અસ્થાયી સંયોજન છે કેમ કે આ ઇથેન ડાયોઝોનિયમ ક્લોરાઇડ અસ્થાયી સંયોજન પ્રાપ્ત થતું હોય છે। પછી તમને એવું આપે છે કે નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યાભાસ વાળું સ્પષ્ટીકરણ આપો એટલે તમારે આમ પ્લોઝિબલ એક્સપ્લેનેશન તમારે એનું આપવાનું છે। સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલ કરતા એમાઇન સંયોજનો ઓછા એસિડિક શા માટે હોય છે બધા ખબર છે કે સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલ કરતા એમાઇન સંયોજનોનું કારણ કારણ કે NH બંધી OH કરતા ઓછો ધ્રુવીય છે અને આલ્કોહોલની સરખામણીમાં એમાઇન વધુ મુશ્કેલીથી H+ આયન મુક્ત કરતો હોય છે। બીજું છે કે ટર્શરી એમાઇન જે પ્રાઇમરી એમાઇન કરતા એટલે ટર્શરી કરતા પ્રાઇમરી કારણ કે ટર્શરીમાં તો હાઇડ્રોજન બંધ જ હોતો નથી અંતરાણવીય હાઇડ્રોજન બંધ પ્રાથમિક એમાઇનમાં હોય છે ટર્શરીમાં નથી હોતો એટલે ઉત્કલ બિંદુ એના ખૂબ ઊંચા આપણને જોવા મળે છે। પછી તમને એવું કહે છે કે એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં બેન્ઝીન વલય સાથે સંયુગ્મમાં હોવાથી પ્રોટોનેશન માટે ઓછું પ્રાપ્ય હોય છે અને એના 5 સહસ્પંદન સૂત્રો દોરો એટલે આપણા દોર્યા આપણે અને આપણા બધાને ખબર છે કે એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજનના લોન પેર જ અંદર જતા રહેશે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી મળશે એની કમ્પેરિઝનમાં એલિફેટિક એમાઇનમાં આવું કંઈ ન થતું હોવાને કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી રહેશે વધારે રહેશે અને વધારે હોવાથી તે વધુ બેસિક આપણને જોવા મળશે। આ સાથે આપણો NCERTના સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે હવે આપણે NCERTના જે એક્ઝેમ્પલરનું સોલ્યુશન છે એમાં આપણે આગળ વધીએ છીએ। એમાં તમને આપેલા છે પેલા બહુ વિકલ્પી પ્રશ્નો MCQ વિથ 1 કરેક્ટ આન્સર એક વિકલ્પ આપણે જોવાનો છે એમાં તમને કહે છે કે નીચેના પૈકી કયું તૃતીયક એમાઇન છે ટર્શરી એમાઇન કયું છે એ આપણે જોવાનું છે। તમને પેલા સૌથી પહેલા તો જોશો ને તો આ તમને આજે તમને આપેલું છે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ પ્રાઇમરી જો સોરી NHCH3 આપ્યું છે ને તમને તમને આપ્યું છે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝાઇલ એમાઇન એકચ્યુઅલી છે ને અહીંયા થોડીક ભૂલ પણ આવે છે 1-મિથાઇલ સાયક્લો આનું સ્ટ્રક્ચર ખોટું છે આ સ્ટ્રક્ચર છે ને આવું હોવું જોઈએ અહીંયા સોરી અહીંયા જે ભૂલ આવે છે હું તમને રિપેર કરી દઈએ પેલા આપણે CH3 છે અને NH2 છે એટલે આ તમારું પ્રાઇમરી એમાઇનનું સ્ટ્રક્ચર છે આ તો આપણે બધાને ખબર છે ટર્શરી છે આ પણ પ્રાઇમરી છે અને આ તમે જે જોવા જાઓ છો એ કયું છે સેકન્ડરી છે તો ટર્શરી કયું છે તો કે આ બોમ્બે છે એના પછી તમને જે આપવામાં આવેલું છે એ છે CH2 ડબલ બોન્ડ CH CH2 NH CH3 નું સાચું IUPAC નામ જણાવો તો એ તો આપણે બહુ જ ધ્યાનથી તમે જોશો તો N મિથાઇલ
राइट અહીંયા એન ઉપર મિથાઈલ છે બાકી 1 2 3 પ્રોપ 2 ઇન 1 એમાઇન થઈ જશે 2 ઇન 1 એમાઇન થઈ જશે ચાલો નીચેના પૈકી કયું જલીય માધ્યમ ધ્યાન રાખજો જલીય માધ્યમમાં પ્રબળ બેઝ દ્વિતીય કોતિલિયો એ જ હોય કે સેકન્ડરી એમાઇન એ વધારે જ હોય છે એ આપણે બધાને ખબર જ છે ક્લિયર થઈ ગયું તમને આ ચારે ચાર આપ્યા છે પણ એમાં સેકન્ડરી તમારે જોવાનું પડે હવે સેકન્ડરીમાં તમારી પાસે બે સેકન્ડરી આપ્યા છે જુઓ આ પણ સેકન્ડરી પણ એમાં એરોમેટિક રિંગ હોવાથી ઘટી જશે અને અહીં સાયનાઇડ ખેંચવા વાળું ગ્રુપ છે એટલે ઘટી જાય છે આપણને ખ્યાલ જ છે પછી તમને કહે છે કે નીચેના પૈકી અહીંયા જે તમને પ્રશ્ન આપેલો છે એ શું આપેલો છે એ તમે જુઓ કે નીચેના પૈકી કયું નિર્બળ બ્રોન્ઝ સ્ટેટ બેઝ છે શું કહે છે નિર્બળ બ્રોન્ઝ સ્ટેટ બેઝ છે એવું તમને ચોથા નંબરમાં આપેલું છે હવે અહીંયા તમે ચેક કરી લેજો આના લોન પેર અંદર જતા રહેશે અહીંયા તો જવાના નથી અહીંયા પણ જવા નથી આની પાસે છે આ નિર્બળ બ્રોન્ઝ સ્ટેટ બેઝમાં જશે કારણ કે આના લોન પેર અંદર જતા રહેવાથી એ આપી શકે એ સ્થિતિમાં હોતું નથી પછી તમને આપે છે કે મિથાઇલ સોરી બેન્ઝાઇલ એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથેનું સમીકરણ હવે બેન્ઝાઇલ એમાઇન આર એક્સ સાથે કરી એટલે એનએચ ટુ અને એક્સ થઈ જશે બરાબર છે તો આ પૈકી કયું આલ્કાઇલેડ આ પ્રક્રિયા માટે એસએન વન વિધિ માટે યોગ્ય છે હવે એસએન વન માં તમારા માટે આ જોઈએ કે આ છે ને મસ્ત પ્રાઇમરી કાર્બોકેટાઇન બનાવે છે અને પ્લસ પાછો કેવો છે એલાઇલિક છે એટલે એલાઇલિક વધારે સ્ટેબલ હોય છે કમ્પેર ટુ બીજા બધા કરતા તો આ જવાબ તમારો બરાબર આવી જશે છઠ્ઠા નંબરમાં તમને પ્રશ્ન પૂછેલો છે કે એરાઇલ નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન બનાવવા માટે કયો પ્રક્રિયક જે છે એ યોગ્ય નથી તો કે તમે જુઓ તમારે નાઇટ્રોમાંથી શું બનાવવું છે એમાઇન બનાવવું છે હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને એ નાઇટ્રોને એઝોમાં લઈ જાય એ લોકો શું કરે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તમે વાપરો ને તો એ તમારા જે નાઇટ્રો સંયોજનો છે ને એને શેમાં કન્વર્ટ કરી નાખશે એઝોમાં એઝો કમ્પાઉન્ડની અંદર જે છે એ લઈ જતા હોય છે જેમ કે હું તમને આનું એક સમીકરણ અહીંયા નીચે થોડીક જગ્યામાં હું લખી દઉં છું તમને સપોઝ કે મારી પાસે જે અહીંયા C6H5 છે એનો ટુ છે જો આનું હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરું છું બરાબર છે તો શું થઈ જશે અહીંયા તો કે આ C6H5 છે અહીંયા એન છે આ ડબલ બોન્ડ એન છે અને આ C6H5 છે એટલે ડાયઝો બેન્ઝીન તમારું બનશે શું બનશે અહીંયા ડાય એઝો બેન્ઝીન સરસ સરસ એમસીક્યુ એક્ઝામ્પલરમાં આપવામાં આવેલી છે એના પછી તમને આપવામાં આવેલું છે કે તમને એમ કહે છે કે આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાઇમરી એમાઇન બનાવવો હોય તો સામાન્ય રીતે CH2 તમારે વધારવું હોય તો KCN નો જ આપણો ઉપયોગ વધારે કરતા હોય છે પોટેશિયમ સાયનાઇડ જે છે એ વધારે આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે બધાને ખબર જ છે પછી તમને આપેલું છે નંબર 8માં એમાઇનના ગેબ્રિયલ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત શું છે તો કે હવે તમે જુઓ ગેબ્રિયલમાં નાઇટ્રોજનનો સ્ત્રોત શું છે તો કે C6H4 CO2N- કે આ જ હતું આપણે કારણ કે આ નાઇટ્રોજનના સ્ત્રોતમાં તો કંઈ આવતું જ નથી એટલે નાઇટ્રોજન ક્યાંથી મળે છે એની વાત અહીંયા તમને આપવામાં આવેલી છે તમને નેક્સ્ટ પૂછે છે કે સેકન્ડરી એમાઇનની બનાવટ માટે સેકન્ડરી એમાઇન બનાવવાના છે બરાબર સમજો તો નીચેનામાંથી કયો સેટ યોગ્ય છે તો તમારે RNH2 CHO સાથે પ્રક્રિયા કરે તો તમે પેલા એક અને રિડક્ટિવ એમિનેશન કહેવાય શું કહેવાય રિડક્ટિવ એમિનેશન એટલે તમને એક આ કમ્પાઉન્ડ બને પછી તમે H2P પ્લેટિનમ સાથે પ્રક્રિયા કરશો એટલે ડબલ બોન્ડ બ્રેક થઈને એક એક બાજુ ઉમેરાઈ જશે તો આ સેકન્ડરી એમાઇન તમને પ્રાપ્ત થશે તો એ પણ તમને ખ્યાલ આવી ગયેલો છે હવે આપણે નંબર 10માં આવીએ છીએ તમને પૂછે છે કે 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડને 2-ફિનાઇલ પ્રોપેનેમાઇનમાં રૂપાંતર કરવા માટે યોગ્ય પ્રક્રિયક જે છે એ આપણો કયો છે અથવા એ તમે જણાવો બરાબર છે તમે બરાબર ચેક કરજો તમને શું પૂછવામાં આવેલું છે તો તમે અહીંયા જોશો તો કે 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડ હોય તો 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડમાંથી મારે જવું હોય તો 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડનું સ્ટ્રક્ચર તમે પહેલાં ચેક કરી લો એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આપશો તો CONH2 ને શેમાં કન્વર્ટ કરી નાખશે CH2NH2માં કન્વર્ટ કરશે એવી રીતે તમને પૂછે છે કે 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડને 1-ફિનાઇલ ઇથેનેમાઇનમાં જવું છે એટલે તમારે કાર્બન ઘટાડવાનો છે CO કાઢી નાખવાનો છે તો તમારે શું કરવું પડશે હોફમેન પ્રક્રિયા કરવી પડશે હોફમેન બ્રોમેમાઇડ શેમાં જોવા મળે તો કે એમાઇડમાં જોવા મળે ARCONH2માં જ જોવા મળે તમને એમ કહે છે કે નીચે આપેલા સંયોજનોમાં બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ શું છે બેઝિક પ્રબળતા છે આ તો ખેંચે છે આ આપે છે ok
ओके तो आ पहेला आवशे पछी आ आवशे पछी आ आवशे एटले तमे जोई शकशो के टू जे छे ए सौथी ओछो चढ़तो क्रम में पछी आवशे वन अने पछी आवशे थ्री। नेक्स्ट तमने पूछवामां आवेलुं छे नंबर 14 में शू पूछ्युं छे तमे जुओ मिथाइलेमाइनी HNO2 साथे प्रक्रिया करो तो बहु सीम्पल छे NH2 निकली ने OH आवे एटले मिथेनोल बनी जाय। 15 नंबर नो प्रश्न तमने पूछवामां आवेलो छे मिथाइलेमाइनी HNO2 साथे प्रक्रिया करता कयो गेस एन नाइट्रोजन वायु ज उत्पन्न थाय ए पण वात खबर ज छे। पछी तमने कहे छे के बेन्झीन नुं नाइट्रेशन में सांद्र HNO3 अने सांद्र H2SO4 नो प्रयोग करो जो हवे अचानक जे छे ने अहींया नवुं आवी गयुं आ एक्चुअली आ चेप्टर नुं छे ज नहीं પણ NO2+ જે ઇલેક્ટ્રોન અનુરાગી બને છે એ આપણે બધાને ખ્યાલ છે। એરોમેટિક નાઇટ્રો સંયોજનનું રિડક્શન FeHCl વડે જો કરવામાં આવે તો આપણને એનિલીન એટલે કે એરોમેટિક પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થાય છે। પછી તમને એવું પૂછે છે કે મંદ HCl સાથે ખૂબ જ સક્રિય હોય તેવો એમાઇન કયો 18 નંબરમાં તમને પૂછ્યું છે કે એ તમને દ્વિતીયક જ હોવો જોઈએ તો કે તમારે મંદ HCl સાથે એટલે ટૂંકમાં એ તમને એમ કહે છે જો આ તો નબળો છે આ સેકન્ડરી મસ્ત છે આ પ્રાઇમરી છે અને આ ટર્શરી છે તો આપણે આ જોઈએ કારણ કે મંદ એટલે પાણી તો છે એટલે પાણીમાં આનો ક્રમ વધારે જ હોય છે। 19 નંબરમાં તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ તમને એવું પૂછે છે કે એસિડ એનહાઇડ્રાઇડની પ્રાઇમરી એમાઇન સાથેની પ્રક્રિયા કરીએ તો શું બને। હવે એસિડ એનહાઇડ્રાઇડ જ્યારે પણ પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરતા હોય બરાબર તમે જોજો એસિડ એનહાઇડ્રાઇડ એટલે RCOO ટ્વાઇસ RNH2 સાથે પ્રક્રિયા કરે તો પેલા એ RCONH2 માં જાય અને RCOOH ઓપન કરી નાખે બરાબર છે એટલે તમને એમાઇડ ફોર્મેશન કરશે। 20 નંબરની અંદર તમને એવું આપ્યું છે આ પ્રક્રિયા ગેટરમેન છે કે ખાલી કોપર જ વાપરેલું છે તો એ ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખાય। સેન્ડમેરમાં તો તમને યાદ આવે તો CuCl નો ઉપયોગ કરવામાં આવતો હોય છે। નેક્સ્ટ તમને આપે છે 21 નંબરની અંદર કે શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યા બદલાયા વગર આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાઇમરી એમાઇન બનાવવાની પ્રક્રિયા એટલે તમારે કાર્બનની સંખ્યામાં ફેરફાર નથી કરવાનો તો એ તો ગેબ્રિયલ થેલામાઇડ જે પદ્ધતિ હોય છે તો એનો જ આપણે ઉપયોગ જે છે એ એમાં આપણે કરી શકાતો હોય છે। 22 નંબરમાં તમને એવું આપેલું છે કે નીચે આપેલા સંયોજનો પૈકી કયું સંયોજન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે એઝો સંયુગ્મન પ્રક્રિયા આપતું નથી। હવે એનિલિન તો આપે છે કારણ કે એ આકર્ષક સમૂહ છે દાતા સમૂહ છે રાઈટ ફિનોલ એ દાતા છે એનિસોલ એ દાતા છે પણ નાઇટ્રોબેન્ઝીન ખેંચી લે છે એટલે એ આપી શકતું હોતું નથી। 23 નંબરમાં તમને પૂછ્યું છે કે નીચેના પૈકી કયું સંયોજન નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ છે આ તમે જુઓ નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ છે તો આ તો ફિનોલ છે અને ફિનોલ તો એસિડિક વધારે હોય આ સાયક્લોહેક્ઝેનોલ કરતાં પણ આની એસિડિકતા જે છે એ ઓછી છે એ આપણે જાણીએ। ટૂંકમાં મારો પ્રશ્ન એવો છે કે ફિનોલ જે છે એની અંદર 23 નંબરમાં તમે જે જો હવે 23 નંબરનો જે પ્રશ્ન તમને આપેલો ફિનોલ કારણ કે એ પોતે નિર્બળ એસિડ છે એ આપણે બધાને ખબર જ છે। 24 નંબરમાં તમને એવું આપેલું છે કે નીચે આપેલા એમાઇન પૈકી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ કયો છે 24માં। હવે એનિલિન જે છે ને એ તો આપણે બધાને ખબર છે નબળો જ બેઝ હોય કારણ કે એનિલિનમાં શું થતું હોય કે ઓલું ડીલોકલાઇઝેશન વિસ્તારીકૃત થાય લોન પેરનું નાઇટ્રોજન એટમનું બેન્ઝીન રિંગમાં જતું હોય એટલે રાઈટ। હવે પાયરોલ જે છે ને જે તમને આપવામાં આવેલું છે સી ઓપ્શન એ બેઝિક એટલે શું કહેવાય કે પાયરોલ જે છે ને એ પણ બેઝિક નથી તો લોન પેર એમાં પણ શું થાય છે કે ભાઈ એ અંદર એરોમેટિક વર્તણૂક ધરાવતું હોવાને કારણે અંદર તમને જતું હશે। પછી તમને એક ઓપ્શન આપેલો છે અને પાયરોલિડિન કહેવામાં આવે છે અને શું કહેવાય છે પાયરોલિડિન કહેવામાં આવે છે એ જે છે ને પાવરફુલ બેઝ છે કારણ કે એની પાસે લોન પેર છે અને અંદર કંઈ છે જ નહીં તો આ સ્ટ્રોંગ બેઝ તરીકે જશે। તો 24માં તમારો જે આન્સર આવશે એમાં પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ શું આવશે કારણ કે એકચ્યુઅલી આમ સેકન્ડરીનો કોન્સેપ્ટ છે બે બાજુથી દાન ચાલુ છે અહીંયા એક જ બાજુથી ચાલુ છે તો તમને થોડો ખ્યાલ આવી શકશે। 25 નંબરમાં તમને પૂછ્યું છે કે પાણી એમોનિયા OH અને NH2 માટે બેઝિક પ્રબળતાનો ક્રમ શું છે। તમારે કંઈ જ નથી કરવાનું અહીંયા તમને જે આપવામાં આવ્યું છે એમોનિયા પાણી કરતાં વધારે છે કારણ કે એમોનિયા એ OH- કરતાં પણ સ્ટ્રોંગર બેઝ છે તો આ તમને ખબર પડી જશે કે NH2 OH NH3 અને H2O છે પાણી તો ઉભય ગુણધર્મી છે આમાં લોન પેર છે આની અને આમાં વધારે તમને જોવા મળશે તો તમે સંયુગ્મીનો કોન્સેપ્ટ પણ આમાં લગાડશો તો પણ આપણું કામ થઈ જશે। 26 નંબરમાં તમને પૂછવામાં આવેલું છે કે નીચેના પૈકી સૌથી વધુ બાષ્પશીલો મતલબ ઉત્કલન બિંદુ સાથે છે
હવે તૃતીયકના ઉત્કલન બિંદુ જે છે ને બહુ જ નીચા હોય, તૃતીયકના ઉત્કલન બિંદુ તમને શું જોવા મળે, બહુ જ નીચા તમને જોવા મળે. પણ એના કરતા તમે જો પ્રોપેન છે તો પ્રોપેન તો એકદમ ઓછું હશે, બરાબર છે? તમને સમજાયું? 26 નંબરનો જે પ્રશ્ન છે એમાં પ્રાથમિક અને દ્વિતીય એમાઇન હોય ને એમાં તો આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોવાથી ઉત્કલન બિંદુ ઊંચા જ હોય, એટલે એ ઓછું બાષ્પશીલ હોય. તૃતીય કેમાઇન અને હાઇડ્રોકાર્બનના બંનેના મોલેક્યુલર માસને આપણે જો જોવા જઈએ તો આપણે ખબર છે કે તૃતીય કેમાઇન છે ને એમાં ધ્રુવીયતા છે, રાઈટ? અને ઓલામાં તો અધ્રુવીય છે, અને અધ્રુવીય હોવાને કારણે એમાં વાંડરવાસ આકર્ષણ બળ જે છે એ આપણને પ્રબળ જોવા મળતું નથી, એટલે એના ઓછામાં ઓછા ઉત્કલન બિંદુ હોવાથી એ વાયુ સ્વરૂપમાં જ આપણને જોવા મળે છે. 27 નંબરમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના પૈકી એમાઇનની કઈ બનાવટની પદ્ધતિમાં એમાઇનની શૃંખલામાં સમાન સંખ્યા ધરાવતા કાર્બનિક પરમાણુ જેટલા જ આપે છે. હવે તમે જુઓ, તમને જે અહીંયા 27 નંબરનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે એમાં તમને એવું પૂછે છે કે નાઇટ્રાઇલ છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરાવો છો નાઇટ્રાઇડની, તો તમને ખબર તો આમાં એટલા જ છે, અહીંયા CONH2માં અહીંયા CH2NH2 થઈ ગયેલું છે. હવે ગેબ્રિયલ થેલેમાઇડ જે છે ફરીથી સમાન સંખ્યા, હવે આમાં A, B અને C તમને ઓપ્શન આપ્યા છે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તમે જ્યારે પણ એ પ્રક્રિયા તમે જ્યારે કરો છો તો બ્રોમિન સાથે NaOHની પ્રક્રિયા કરવામાં આવે તો એમાં કાર્બન ઓછો થઈ જતો હોય છે. તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે કયા કયા રેફરન્સમાં તમને આજે 27 નંબરનો જે તમારો ક્વેશ્ચન જે છે એ તમને પૂછવામાં આવેલો છે. હવે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન જો અહીંયા તમને છે ને, અહીંયા એવું છે કે નાઇટ્રાઇલની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયા આપી છે, પછી તમને આપી છે એમાઇડની લિથિયમ એલ્યુમિનિયમ પ્રક્રિયા છે, પછી થેલિમાઇડની આ પ્રક્રિયા છે, અને હવે 27 નંબરનો પ્રશ્ન છે ને એમાં એક અપેક્ષાએ તમે જોવા જાવ તો આન્સર ખાલી ડી જ આવે છે, સોરી, એટલે આ ખોટું છે, અહીંયા ABC નથી, શું આવશે? ડી જ આન્સર આવશે. અને આ છે ને બહુવિકલ્પ એક વાળું અહીંયા આવી જશે, અહીંયાથી શરૂ થશે આ જગ્યાએથી, એટલે આ 27 નંબરનો પ્રશ્ન આમાં નથી આવતો, એમાં એક જ વિકલ્પ છે અને ખાલી ડી જ વિકલ્પ તમને મળે છે. 28 નંબરનો પ્રશ્ન તમને જે આપવામાં આવેલો છે એમાં તમે જુઓ કોણ કઈ પ્રક્રિયા સેન્ડ મેળ દ્વારા બનતી નથી, તો ફ્લોરો અને આયોડોનો બને, સી અને ડી બનતા જ નથી, એ આપણે ખબર છે, એ તો આપણે BDC થી જ બને, બધા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થી આપણે બનાવેલા હતા. 29 નંબરમાં તમને એવું પૂછ્યું છે કે કયા પ્રક્રિયા દ્વારા નાઇટ્રોબેન્ઝીનના રિડક્શનથી એનિલિન બને છે, SN થી પણ બને, આનાથી પણ બને, અને પેલેડિયમ જે હાઇડ્રોજનનું જે મિક્સચર જે છે એનાથી પણ તમે બનાવી શકો છો. તો 29 નંબરની અંદર તમે જોશો તો બધા જ જે સંયોજનો જે છે જેમાં તમે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરશો તો તમને પ્રાપ્ત થઈ જશે. આજે ચોથું છે ને, ચોથું જે અહીંયા તમને આપેલું છે એમાં હું મારા તરફથી તમને જસ્ટ એક લખી દઉં છું કે C6H5NO2 હોય એની આપણે ઝીંક NH4OH સાથે પ્રક્રિયા કરીએ, ઝીંક NH4OH સાથેની પ્રક્રિયા હું તમને બતાવવા માંગુ છું. અહીંયા છે ને SN નથી, ઝીંક છે, તો શું બનશે? C6H5NHOH બની જશે, એટલે આ એનિલિન આપતું નથી. 30 નંબરમાં તમને એવું પૂછવામાં આવેલું છે કે કાર્બાઇલ એમાઇન કસોટી નીચેનામાંથી કયો આપણે ઉપયોગ ઉદ્દીપક તરીકે કરતા હોઈએ છીએ, રાઈટ? તો હવે RNH2 ક્લોરોફોર્મમાં RNNC બનશે, તો RNC અને ક્લોરોફોર્મ એ બંને કાર્બાઇલ એમાઇન કસોટી સાથે જોડાયેલા છે, હે? તમે જુઓ અહીંયા આ બે જ જોડાયેલા છે. એના પછી તમને 31 નંબરનો પ્રશ્ન આપ્યો છે કે BDC માંથી બેન્ઝીન તમારે બનાવવું છે તો કયો પ્રક્રિયક વપરાય છે, તો તમારે ઇથેનોલ અને H3PO2 આ બંને આપણે વાપરતા હોઈએ છીએ, ખબર છે કે ખાલી ઇથેનોલ અને H3PO2 એ બેન્ઝીનને કન્વર્ટ કરી રાખે છે, જ્યારે SNCl2 જે છે એ C6H5NH NH2 આપશે અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પણ એ જ પ્રમાણે આપે છે. એસિટેનિલાઇડ જે છે એ ઓર્થોપેરા અસર ધરાવતું હોવાથી તમને બે નિપજ મળશે, આ બંને મળશે, પણ આ વધારે મુખ્ય નિપજ છે, પણ અત્યારે એવું પૂછ્યું નથી મુખ્ય છે કે ગૌણ છે. 33 નંબરનો પ્રશ્ન પૂછે છે કે એનિલિનનું જે બ્રોમિનેશન કરવામાં આવે છે એમાં એરિનિનિયમ આયન સમાયેલો હોય છે,
તો તમે જોશો તો એનિલિનિયમ અથવા એરિનિયમ આયન તમે જોવા જાઓ તો શું છે, તમે એના બધા સ્ટ્રક્ચર્સ તમને અહીંયા નીચે હિન્ટમાં આપેલા જ છે કે તમે જોશો તો એ સ્ટ્રક્ચર છે, બી સ્ટ્રક્ચર છે, સી સ્ટ્રક્ચર છે, તો આ બધાની અંદર જે છે એ સમાયેલો જ આપણને જોવા મળે છે. 34 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે ગેબ્રિયલ થેલેમાઇડ દ્વારા કયો એમાઇન બનાવી શકાય છે? પ્રાઇમરી એમાઇન બનાવી શકાય છે, લાઇસોબ્યુટાઇલ એમાઇન બનાવી શકાશે અને 2-ફિનાઇલ ઇથાઇલ એમાઇન બનાવી શકાશે. બાકીના બે જે છે એનિલિન તો બનતો જ નથી અને એન મિથાઇલ બેન્ઝાઇલ એમાઇન પણ બનશે નહીં. એના પછી તમને આપેલો છે 35 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી છે? તમને એવું કહે છે કઈ પ્રક્રિયા સાચી છે, તો કે તમને જે નિપજ આપી છે એને બહુ તમે એ બી સી ડી બધા ઓપ્શન જોશો તો એ પ્રક્રિયા જે છે એ બરાબર છે. બી જે છે ને એમાં જલીય કેવો ચડું નથી આવ્યું, એમાં ઓએચ આવવો જોઈએ ને, એટલે ખોટી છે. સી પ્રક્રિયા પણ તમે જોવા જશો તો એ સાચી પ્રક્રિયા છે, હા તો ઓએચ આવી જશે અને આલ્કોહોલિક કેવો છે એટલે બીટા એલિમિનેશન રિએક્શન જ્યાં છે એ તમને જોવા મળશે. અને જે તમને ડી આપેલો છે એ પણ તમે જોશો તો તમને એનએચ ટુ એચએનઓ ટુ સાથે પ્રક્રિયા થશે તો ઓએચ આવી જશે, રાઈટ? એટલે એ અને સી સાચી છે. ઓકે, ખાલી અહીંયા એનએચ ટુ માં અહીંયા આવું તમને તૃતીયક ન મળે એટલે ખોટું છે. હવે 36 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા એનિલિન કે પેરાનાઇટો એનિલિન તરીકે આપે છે? તો એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રેટ આ બંનેની સાથે એ પેરાનાઇટો એનિલિન તમને નિપજ મળશે. 37 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે? તો તમે જોશો તો એસિટાઇલિલાઇડ નું બ્રોમિનેશન કરીએ તો એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને બીડીસી ની ફિનોલ વાળી પ્રક્રિયામાં જે નારંગી રંગનો એઝો રંગક બને છે તો બંને પ્રક્રિયા કેવી છે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે. તો આજે આપણે અહીંયા અટકાવીએ છીએ 38 નંબરના પ્રશ્નથી, આના આવતા અંકે આપણે ચાલુ કરશું. થેન્ક યુ વેરી મચ.